હેપી રિપબ્લિક ડે દોસ્તો દોસ્તો આજે પંચોતેરમો ગણતંત્ર દિવસ છે અને આજના ચીફ ગેસ્ટ આપણા ભારતમાં ઇમેન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો ખાસ યાદ રાખજો તો ચાલો આજના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો જોઈએ તાજેતરમાં ભારતે દુનિયાના પ્રથમ ગ્રીન એમોનિયાની આપૂર્તિ માટે કયા દેશ સાથે કરાર કરીએ આ સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ પ્રશ્નો છે જેનો જવાબ આવશે જાપાન અને પ્રથમ સપ્લાય ગોપાલપુર પ્રોજેક્ટ ઓડિશા ખાતે થશે નેક્સ્ટ પ્રશ્ન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કયા રાજ્યોમાં નારંગી ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું નાગાલેન્ડ તાજેતરમાં કોને આઈસીસીએ બે હજાર ત્રેવીસ માટે સરગાર ફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે પસંદ કર્યા સ્પોર્ટ્સનો પ્રશ્ન છે તો જવાબ આવશે પેટ કમિન્સ જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન છે મિત્રો આને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે પરીક્ષામાં બેમાંથી કોઈ પણ પૂછાય તો કન્ફ્યુઝ થવાનું નથી હવે એના સંબંધિત વધારાની માહિતી તમારા માટે લાવ્યો છું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આઈસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યરની વાત કરી તો નેટ્સ સ્કીવર જે ઇંગ્લેન્ડના છે આઈસીસી મેન્સ ઓડીઆઈની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી જે ઇન્ડિયાના છે તેમને પસંદ કરાયા છે ત્યારબાદ આઈસીસી વુમન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યરની વાત કરીએ તો ચોમારિયા થાપથુ જે શ્રીલંકાના છે ત્યારબાદ ટેસ્ટની વાત કરીએ તો આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર ઉસ્માન ખ્વાજા જે ઓસ્ટ્રેલિયાના છે ત્યારબાદ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલની વાત કરીએ તો એમાં મેન્સમાં સૂર્યકુમાર યાદવ ઇન્ડિયાનાને પસંદ કરાયા અને વુમન્સમાં હેલી મેથ્યુઝ જે વેસ્ટ ઇન્ડિઝના છે તેમને પસંદ કરાયા છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાયો પચીસ જાન્યુઆરી ખૂબ જ અગત્યનો મહત્ત્વનો પ્રશ્ન છે જેની થીમ થીમ હતી વોટ જેવું કંઈ નથી વોટ અમે જરૂર કરીશું નથિંગ લાઈક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે પણ ઓળખાય છે જેની થીમ સ્ટેબલ જર્ની ટાઈમલેસ મેમરી થાય છે નેક્સ્ટ પ્રશ્ન કયા અરબ દેશે પ્રથમવાર દારૂની દુકાન ખોલશે સાઉદી અરબ જેની કેપિટલ રિવાજ છે આ પ્રશ્ન એટલી ઇમ્પોર્ટન્ટ છે કે સાઉદી અરબ એ કટ્ટરવાદી મુસ્લિમ દેશ છે પરંતુ હવે ધીરે ધીરે એ લોકોએ સ્વતંત્રતા આપવાની શરૂઆત કરી છે અને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે યાદ રાખજો મિત્રો બે હજાર ત્રેવીસનો ફીફા વર્લ્ડ કપ સાઉદી અરબ ખાતે યોજાવાનો છે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ટેનિસના ડબલ વર્ગમાં શીર્ષવર્યતા હાસિલ કરનાર સૌથી વધુ ઉંમર ધરાવનાર કોણ બન્યું રોહન બોપન્ના સ્પોર્ટ્સ રિલેટેડ કરંટ અફેર્સ છે નેક્સ્ટ કરંટ અફેર્સની વાત કરીએ તો ઇકોનોમી રિલેટેડ છે હાલમાં ભારતે ઇક્વિટી માર્કેટમાં વિશ્વમાં કયું સ્થાન હાંસલ કર્યું ફોર્થ તો પ્રશ્ન એ થાય કે પહેલાં ત્રણ કોણ છે તો પ્રથમ અમેરિકા બીજું ચીન ત્રીજું જાપાન અને ચોથું ભારત નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગણતંત્ર દિવસના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કયું અભિયાન શરૂ કર્યું અમારા સંવિધાન અમારા સન્માન પૂછાવાની શક્યતા છે તાજેતરમાં કયા દેશની સેનામાં ઉન્નત ઘરેલું ડ્રોન અબાબિલ ફોર અબાબિલ 5 રાશ બાવર અને કુર સામેલ કર્યું ઈરાન ડિફેન્સ અને ઇન્ટરનેશનલ રિલેશનના ઉપલક્ષમાં આ કરંટ અફેર્સ મહત્ત્વનો છે તો આવા જ ડેલી કરંટ અફેર્સ મેળવવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો